नेक्स्ट क्वेश्चन डू एज डिरेक्टेड सूचव्या प्रमाण करो। सूचव्या प्रमाण में एसेसिन अंदर अही बिगिन लाइक धीस स्टार्ट लाइक धीस स्टार्ट धीस वे एवं कहे छे आ रीते करो। ऊपर 51मो प्रश्न आपेलो छे द पोलिसमेन आस्क द थीफ सम क्वेश्चन्स। सेकेंड सेंटेन्स द थीफ डीड नॉट रिप्लाय हिम। थर्ड सेंटेन्स द पोलिसमेन सेंट हिम बिहाइंड द बार्स। हवे शू कीधु छे स्टार्ट बिगिन लाइक धीस द थीफ वॉज आस्क एनो मतलब ये थाय के अहीं आ सेंटेन्स में आजे छे द पोलिसमेन ए सब्जेक्ट करता छे आस्क्ड क्रिया छे पूछ्यो बे प्रश्न पूछो। हमेशा पेशीमां कर्म जाणवा माटे वॉट शू अने हुम कोने वडे प्रश्न पूछता जवाब मळे। वॉट वडे प्रश्न पूछू शू पूछ्यू तो सम क्वेश्चन्स। हुम कोने पूछ्या तो ध थीफ। तो अहीं थीफ अने सम क्वेश्चन्स ते बंने शू छे आपेला वाक्यनું कर्म। तो ध थीफ पण कर्म छे सम क्वेश्चन्स पण कर्म छे। અને કર્મ જ્યારે આગળ બેસી ગયું હોય ધ થીફ યર સમ ક્વેશ્ચન્સ તેનો મતલબ એ વાક્ય પેસિવ છે। પેસિવ એટલે શું? તો કે નિષ્ક્રિયતા, કરતા છે તે નિષ્ક્રિય થઈ જાય અને એ વાક્યનું કર્મ છે તે કરતાના સ્થાને આવી જાય તે સ્થિતિ થઈ છે, તેથી આ પેસિવ થઈ છે। એનો મતલબ એમ થાય કે આખો પેરેગ્રાફ એક્ટિવ છે, એમાંથી પેસિવ કરવાનો છે। હવે આખા પેરેગ્રાફને પેસિવ કરવાનો હોય તો એ લોકોએ આપણને કહી આપ્યું છે કે ધ થીફથી શરૂઆત કરો, સમ ક્વેશ્ચન્સથી નહીં। તો ધ થીફ વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન। એક વાક્યનું પેસિવ થઈ, હવે એક વાક્ય થયું, બીજું વાક્ય ધ થીફ ડીડ નોટ રિપ્લાય હિમ, એનો મતલબ ધ થીફ છે તે સબ્જેક્ટ કરતા રિપ્લાય અને કે આખું ડીડ નોટ રિપ્લાય તે ક્રિયાપદ અને હિમ તે કર્મ, એટલે કે હિમ આગળ આવશે ધ થીફ પાછળ જશે, તો હિમ એટલે કે હી। હવે અહીં આસ્ક્ડ સાદો ભૂતકાળ તો વોઝ આવ્યું હતું, તો ડીડ નોટ રિપ્લાય સાદો ભૂતકાળ, તો પણ એમાં વોઝ કે વેર આવશે, હી સિંગ્યુલર છે તેથી વોઝ, હી વોઝ, ડીડ નોટ છે તેથી નોટ, અને વી થ્રી રિપ્લાયનું થશે રિપ્લાય, હી વોઝ નોટ રિપ્લાયડ બાય ધ થીફ। એ વાક્ય પૂરું થયું। લાસ્ટ સેન્ટેન્સ ધ પોલીસમેન સેન્ટ હિમ બિહાઇન્ડ ધ બાર્સ। હવે અહીં ધ પોલીસમેન સબ્જેક્ટ કરતા છે, સેન્ટ ક્રિયા છે, સેન્ટ મોકલવું કર્મ, મેં કહ્યું હમણાં એમ શું અથવા કોને વડે પૂછવાથી જવાબ મળે, સેન્ટ મોકલવું શું ખબર નહીં, હુમ કોને, હિમને, તો હિમ કર્મ છે। અને બિહાઇન્ડ ધ બાર્સ આ જે છે તે અધર વર્ડ્સ છે, તે સેન્ટેન્સમાં છેલ્લે પડ્યા રહેશે। હવે હિમ આગળ આવશે તો હી અગેઇન આસ્ક્ડમાં વોઝ વેર, ડીડ નોટ રિપ્લાયમાં વોઝ વેર, તો સેન્ટ પણ સાદો ભૂતકાળ તો વોઝ વેર, તો હી વોઝ સેન્ટ, હી વોઝ સેન્ટ। હવે બિહાઇન્ડ ધ બાર્સ પહેલાં પણ લઈ શકું, હી વોઝ સેન્ટ બિહાઇન્ડ ધ બાર્સ બાય ધ પોલીસમેન તો પણ ચાલે, અને હી વોઝ સેન્ટ બાય ધ પોલીસમેન બિહાઇન્ડ ધ બાર્સ તો પણ ચાલે, પરંતુ જ્યારે આમ પ્રોપર રીતે જોઈએ તો ખરેખર હી વોઝ સેન્ટ બિહાઇન્ડ ધ બાર્સ બાય ધ પોલીસમેન,
કદાચિત કોઈ સ્ટુડન્ટ આવું લખે કે હી વોઝ સેન્ડ બાય ધ પોલીસમેન બિહાઇન્ડ ધ બાર્સ, તો સાચું પડશે. પણ બંનેમાં પ્રોપર ઘણી વખત અન્ય શબ્દ છે તે વાક્યમાં છેલ્લે મૂકવા કરતાં વચ્ચે સારી રીતે સેટ થતા હોય તો એમાં આગળ લઈ શકાય. તો ત્રણ જવાબ ત્રણ વાક્યના એ થયા. ધ થીફ વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. સેકન્ડ, હી વોઝ નોટ રિપ્લાયડ બાય ધ થીફ, મીન્સ કે પોલીસમેનને રિપ્લાય ન થયો. અને લાસ્ટ સેન્ટેન્સ, હી વોઝ સેન્ટ બિહાઇન્ડ ધ બાર્સ બાય ધ પોલીસમેન. એના ત્રણેયના જવાબ.